मोड़ू बन कर घेलो ना था कशु नथी आवान ना दिक्रो कि ना दिक्री हूँ माँ नथी बनवानी इतने तू चुट्टू बोली है चुट्टू ना बोली होत ने तो आ बैग लेने घर छोड़ी ने जाऊँ पड़त आपड़े आलो भूसी नाखो તમારા વિરુદ્ધ જેટલા પુરાવા છે એ બધા ભૂસી નાખો બીટું ઘરમાં જો તમારા વિશે બધાને ખબર પડશે તો એમને બહુ જ દુઃખ થશે બીટું બેટા મને માફ કરી દેજો બેટા બેટા મેં તને ના કહેવાનું કીધું છે હું આ લોકોની વાતમાં આવી ગયો તો મારી ડોક ખુલી ગઈ 12 વર્ષથી જામ થઈ ગઈ હતી ખુલી ગઈ મારી ડોક યા બાબા એને ખુલી જઈ ના કહેવાય છૂટી થઈ જઈ એમ કહેવાય હા તો એમ રાખો છૂટી થઈ ગઈ 12 વર્ષથી મોટા મોટા ડોક્ટરને બતાડ્યું તું મેં હકીમોને વૈદ્યને મારા સાસુને હોત બતાવ્યું તું એ કઈ ના કરીએ કે બોલો આજે આને લીધે મારી ડોક છૂટી પડી ગઈ બેટા તું ખરેખર શું કરી આવજો આજે મારે ઝાટકા નહીં મારવા પડે નહીં મારવા પડે ઝાટકા રણજીતભાઈ તમે આ છોકરીને અશુભ સાબિત કરવા માંગતા હતા આ છોકરી જુઓ આને તો તમને માફ કરી દીધા સ્વીટુએ ભલે તમને માફ કરી દીધા હોય હું તમને માફ નહીં કરું હું હમણાં ને હમણાં આ બધું જ દાદાજીને દેખાડી દઉં છું હું તમને છોડીશ નહીં રણજીત કુમાર છોડીશ નહીં તમને અરે આ જીગર ઘરમાં બધાને અમારા વિશે કહી દેશે તો અમારું શું થશે જોરદાર હતું કે નહીં જો ભાઈ જીગર હું તો આ બધી અંધશ્રદ્ધામાં માનતો જ નથી જો નથી હું તને કે સીટુને અશુભ માનતો કે નથી રણજીત અને સારિકા આપણે બધા એક પરિવાર છે અને પરિવારમાં કોઈ કોઈને માટે ખરાબ વિચારે જ નહીં તો આ બાબા નકલી નીકળે ઓવર અરે સાવ ઢોંગી બાબા પાખંડી બાબા એટલે મેં એને રસ્તામાં જોયો પાનના ગલા પર ઉભો ઉભો મસાલો ખાઈ રહ્યો હતો એટલે મેં એમને બૂમ પાડી એટલે જેવો મારો અવાજ સાંભળ્યો એટલે બાબા જે ભાગ્યા છે દિયર ભાગી જ ગયા સાવ ઢોંગી બાબા હતા આપણા ઘરમાં જે પણ બધું બની રહ્યું હતું ને એ બધું એ બાબા જ કરતા હતા આ એની હાથ ચાલાકી હતી યોર પેલું કહેવાય ને જાદુ એમનું જાદુ હતું બાકી દાદા આપણા ઘરમાં કોઈ અશુભ નહીં કોઈ પનોતી નહીં ઓહો હો હો રણજીત કુમાર સાંભળ્યું આ જીગરે શું કહ્યું તે પેલા બાબા તો નકલી હતા આ બધા બાબાઓથી દૂર રહેજો હમ જુઓ તમને કોઈ અશુભ માનતું નથી બસ હવે શાંતિથી જીવો અને આપણા ઘરમાં કંઈ અજુગતું ના બને હમ જીગર
યોર ગુસ્સો તો બહુ આવ્યો તો તમારા પર મન થયું કે હમણાં ને હમણાં બધું જ દાદાજીને કહી દઉં પણ આમના લીધે માંડી વાળી અને થયું કે અરે સ્વીટુએ તમને માફ કરી દીધા છે તો પછી પણ એટલું યાદ રાખજો રણજીત કુમાર સ્વીટુએ તમને માફ કર્યા છે મે નહીં આજ પછી ક્યારે ભી આવી આડી અવળી હરકત કરી છે ને મારા ફોનમાં તમારું કબૂલાતનામું રેકોર્ડ છે જીવતા માણસની ખોટ પૂરી નથી પાડતા પણ વધુ ખોટ પડવા પણ નથી મોટાઓ આપણી સાથે વાત ન કરી શકે આપણી વાત જરૂર સાંભળતા શોધન પણ આમના પર જ ગયો છે પોતાનાઓને ને પ્રેમને નહીં ભૂલનારો આમણે પણ બીજા કોઈનો વિચાર કર્યા વિના મારી સાથે લગ્ન કરેલી બેનમાં હું કઈ સમજી નહીં બીજા કોઈને એટલે વિધિની વક્રતા કહો કે જિંદગીની વિચિત્રતા સુધીની મમ્મીને શોધાના પપ્પા સાથે લગ્ન કરવા હતા એમણે મારો સાથ ક્યારે ન છોડ્યો બેનબા શ્રુતિબેન ને આ વાતની ખબર છે ના બેટા ના શ્રુતિ કે શોધન ને આ વાતની ખબર છે હા પણ શ્રુતિના પપ્પા કૈલાશભાઈને આ વાતની ખબર છે કૈલાશભાઈ અને શોધાના પપ્પા ભાઈ પણ હતા જેમ અત્યારે જીગર અને શોધન છે બંને સાથે બિઝનેસ કરતા શોધાના પપ્પાએ મારી સાથે લગ્ન કર્યા જે કલ્પનાબેને મારા માટે ઘણી ફરિયાદ હતી સમય જતા કૈલાશભાઈએ કલ્પનાબેન સાથે લગ્ન કરી લીધા મને જે વાતનો ડર હતો એ જ બંનેની ભાઈબંધી તૂટી ગઈ બિઝનેસ અલગ થઈ ગયો જ્યારે શોધના પપ્પાનો અકસ્માત થયો ને ત્યારે કૈલાશભાઈ અને કલ્પનાબેન પણ એમની સાથે બારગામ ગયા હતા બેનબા ત્યારે શ્રુતિબેનના મમ્મી એમની સાથે હતા મન ખાટું થઈ જાય છે એમને માટે હા જીભના કડવા છે એમને તો હજુ એવું લાગે છે કે એમના લગ્ન શોધના પપ્પા સાથે ન થયા એના માટે હું જવાબ પણ હવે બધું સારું થઈ જશે એ આ ઘરમાં વહુ બનીને નહીં આવ્યા પણ એની દીકરી વહુ બનીને આવી રહી છે હવે બધું સુખરૂપે પાર છે કાલથી જ લગ્નની તૈયારી શરૂ કરી દેવાની છે
અને તારા માટે પણ બહુ બધી ખરીદી કરવાની બાકી છે. હજુ કાલે સોની પાસે જવાનું છે, તૈયાર થઈ રહેજો.